नमस्कार विद्यार्थी मित्रों, कृष्ण कन्या विद्या संकुल गुंदरण तेमज श्री विवेकानंद विनय मंदिर तलाड़ानी यूट्यूब चैनल में आप सबनो हार्दिक स्वागत है। आजना लेक्चर नी अंदर अपने धोरण नौ नी अंदर जे पहला चैप्टर नो अभ्यास करी रह्या छे अपनी आसपास में द्रव्य एनी अंदर छेल्ले आपणे तो के दसमा लेक्चर नी अंदर बाष्पीभवन छे एना विषे बात छे करी थी। हमें बाष्पीभवन छे नी व्याख्या जोई थी, एना केटलाक उदाहरणों छे, एना प्रवृत्ति छे, एना द्वारा पण बाष्पीभवन विषे बात छे करी थी के खरेखर बाष्पीभवन कोने कहेवाय तो के कोईपण प्रवाही होय एना उत्कलन बिंदु थी ओछा तापमाने ए प्रवाही छे एनु वायु स्वरूप में जे रूपांतरण थवानी जे क्रिया छे एने बाष्पीभवन तरीके ओळखवामां आवे छे। कारण के जेम कोईपण प्रवाही पदार्थ होय तो एना जे द्रव्यना कणों छे एने उष्मा मळशे एटले एना द्रव्यना कणों से सतत गति ऊर्जा धरावता हशे, एटले के एनी गति ऊर्जा में सतत वधारो छे थतो हशे। एटले कहेवानो मतलब मारो छे के उत्कलन बिंदु थी ओछा तापमाने कोई प्रवाही पदार्थ छे एनु वायु स्वरूप में रूपांतरण थवानी जे क्रिया छे एने बाष्पीभवन तरीके ओळखवामां आवे छे। एनी द्वारा आपणे पेली प्रवृत्ति पण जोई हती अने प्रवृत्ति द्वारा आपणे ए पण समझाता कि भाई बाष्पीभवन छे एने असर करता परिबळो क्या, तो ए चार परिबळो छे एनी पण आपणे वात छे करी गया था। ए चार परिबळो छे ए आपणा माटे खूब ज अगत्यना छे, एटले फरीथी जोई लीए के चार परिबळों क्या क्या था। तो एमां पहेलुं परिबळ हतुं के जेम सपाटी छे एनुं क्षेत्रफळ वधे एम बाष्पीभवन छे एनो दर छे वधे, एटले के बाष्पीभवन झड़पथी थाय एना आपणे उदाहरण पण जोया था। आ उपरांत बीजुं परिबळ जोयुं हतुं के जेम तापमानमां वधारो थाय एम पण बाष्पीभवन छे ए झड़पी बने, बाष्पीभवनो दर छे वधे छे। ત્રીજું પરિબળ છે આપણે જોયું હતું કે ભેજ છે એમાં ઘટાડો થાય, હવામાં રહેલી જે પાણીની બાષ્પ છે એની માત્રાને શું કહેવાય, ભેજ તરીકે ઓળખવામાં આવે। જેમ ભેજ ઘટે એમ બાષ્પીભવન વધે, ભેજ વધે એમ બાષ્પીભવન ઘટે। બરાબર, આપણને ખબર છે કે ઉનાળો હોય અને ચોમાસું હોય તો ઉનાળાની અંદર હવાની અંદર ભેજનું પ્રમાણ કેવું હોય, ઓછું હોય, એટલે કપડાં હોય કે કોઈપણ વસ્તુ છે કાપડ છે ઝડપથી સુકાઈ જાય। પણ એ જ ચોમાસું હોય તો ચોમાસાની અંદર વાતાવરણની અંદર રહેલી જે હવા છે એની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય, તો ભેજનું પ્રમાણ વધે એમ બાષ્પીભવનની ક્રિયા છે ઘટે છે। એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે જે ત્રીજું પરિબળ છે કે ભેજનું પ્રમાણ ઘટે તો બાષ્પીભવનની ક્રિયા ઝડપી બને, અને ચોથું પરિબળ હતું કે પવનની ઝડપ વધે તો પણ બાષ્પીભવનની ક્રિયા છે કેવી થશે, ઝડપથી છે થશે। એટલે આ ચાર પરિબળો છે એ ખાસ આપણે યાદ રાખવાના છે। અને આ ચાર પરિબળો ક્યાં છે, સેના છે, તો ફરીથી કહું છું કે બાષ્પીભવનને અસર કરતા આ ચાર પરિબળો છે કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે તો બાષ્પીભવન વધે, આ ઉપરાંત તાપમાનમાં વધારો થાય તો પણ બાષ્પીભવનની ક્રિયા ઝડપી બને, ભેજના પ્રમાણમાં ઘટાડો થાય તો પણ બાષ્પીભવનની ક્રિયા ઝડપી બને, અને પવનની ઝડપ વધે એમ બાષ્પીભવનની ઝડપ છે વધે છે। તો આ વાત છે આપણે કરી ગયા છે। હવે આજના લેક્ચરની અંદર આપણે એ જોવાનું છે કે હવે આ છેલ્લો ટોપિક છે કે બાષ્પીભવનને કારણે આસપાસ ઠંડક છે એ પ્રસરે છે, તો એની પાછળનું કારણ શું કે ભાઈ બાષ્પીભવનને કારણે ઠંડક શા માટે ઉદ્ભવે, તો આપણે યાદ રાખશું કે કોઈપણ પ્રવાહી છે, દાખલા તરીકે પાણી છે, એ પાણી છે એને ખુલ્લામાં રાખવામાં આવે તો ધીમે 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 એનું શું થશે, તો કે એનું બાષ્પીભવન થશે, અને એ બાષ્પીભવનને કારણે એ જે પાણીના જે દ્રવ્યના કણો છે એ શું કરશે, તો કે આજુબાજુમાંથી જે ઉષ્મા છે એનું અવશોષણ કરશે, અવશોષણ કરશે મતલબ શોષી લેશે, અને ઉષ્માથી શોષાઈ જશે એટલા માટે ઠંડ કાંઈ ગરમીનું પ્રમાણ ઘટી જશે ને, ઠંડક શોષાઈ જાય એટલે ગરમીનું પ્રમાણ ઘટે, અને ગરમીનું પ્રમાણ ઘટશે એટલે ઠંડીનું પ્રમાણ છે વધે છે। તો આવી રીતના બાષ્પીભવનને કારણે આસપાસ ઠંડક છે પ્રસરતી હોય, તો એના માટેના તમે ઘણા બધા ઉદાહરણો છે આપી શકો, તો કેટલાક ઉદાહરણો છે એની આપણે ચર્ચા છે કરીશું। તો તમને કદાચ ખ્યાલ હશે કે
એસિટોન છે, એસિટોન એસિટોન છે, પેટ્રોલ છે, અત્તર છે, સ્પિરિટ છે, આ બધા બાષ્પશીલ ઘટકો છે. કારણ કે એનું બાષ્પીભવન છે એ ઝડપથી થાય. તો જે એસિટોન છે, એસિટોન મીન્સ કે જે નેલ પોલિશ હોય તો નેલ પોલિશને દૂર કરવા માટેનું જે પ્રવાહી આવે છે એ એસિટોન કહેવાય. એને હવે એસિટોન છે એને તમે તમારી હથેળી ઉપર મૂકો તો શું થાય, તમને હથેળી છે ને જેટલા ભાગની અંદર એસિટોન છે એ સ્પર્શ કરશે ને એ ઠંડક છે અનુભવાશે. કારણ કે એસિટોન છે એને શું થશે તો કે બાષ્પીભવન થશે અને એને કારણે એ આસપાસ હથેળીની જે આસપાસનો જે વિસ્તાર છે એની અંદરથી ઉષ્મા છે એનું શું કરે છે, શોષણ છે કરે છે, અને એને કારણે હથેળી છે એની અંદર ઠંડક છે પ્રસરે છે. એટલે કહેવાનો મતલબ, આપણે ઘણી વખત ઉનાળો હોય તો ઉનાળાની અંદર ગરમીનું પ્રમાણ વધે એટલે એ કોઈ મકાન હોય એની છત ઉપર કે આપણા જે આંગણ હોય એની અંદર આપણે પાણીનો છંટકાવ કરીએ છીએ. તો એ પાણીનો છંટકાવ શા માટે કરીએ છીએ, તો કે જેવું પાણી છે એ છત ઉપર કે ફળિયાની અંદર પાણી છે એનો છંટકાવ કરીએ એટલે જે પાણીના જે દ્રવ્યના કણો છે એ શું કરશે તો કે એની અંદર જે ગલનગુપ્ત ઉષ્મા છે અથવા બાષ્પીભવનગુપ્ત ઉષ્મા છે એના જેટલી એ ઉષ્મા છે એનું આસપાસના વાતાવરણમાંથી શું કરે છે, શોષણ છે કરે છે. એટલે આસપાસના વાતાવરણમાંથી ઉષ્મા છે એનું શોષણ કરી લેશે એટલે આજુબાજુનો વિસ્તાર છે કેવો થશે, તો કે ઠંડો થશે, અને એને કારણે આપણે ઠંડક છે પ્રસરતી હોય. આપણને ખબર છે કે આપણે એવું કહીએ છીએ કે જ્યાં વૃક્ષોનું પ્રમાણ વધારે હોય ત્યાં ગરમીનું પ્રમાણ ઓછું હોય, રેતાળ પ્રદેશ હોય, રણ પ્રદેશ હોય તો ત્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય. શા માટે, તો કે રેતી હોય ત્યાં વૃક્ષોનું પ્રમાણ કેવું હોય, ઓછું હોય. પણ જે જંગલ વિસ્તાર છે જ્યાં વૃક્ષોનું પ્રમાણ વધારે હોય તો ત્યાં અન્ય પ્રદેશની સરખામણીમાં તાપમાન છે એ ઓછું હોય. એની પાછળનું કારણ એક જ છે કે વનસ્પતિના જે પર્ણ છે એ વધારાનું પાણી છે એ વાતાવરણની અંદર શું કરે છે, મુક્ત કરે છે. અને કઈ પ્રક્રિયા કહેવાય, તો કે ગયા લેક્ચરની અંદર પણ મેં તમને વાત કરી હતી કે એ જે પ્રક્રિયા છે એને બાષ્પોત્સર્જનની ક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેશું આપણે, બાષ્પોત્સર્જનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને એને કારણે વનસ્પતિના પર્ણો છે એ વાતાવરણની અંદર પાણી છે મુક્ત કરે છે, અને એ જે પાણીના જે દ્રવ્યના કણો છે એ વાતાવરણમાંની જે ઉષ્મા છે એનું શું કરે છે, અવશોષણ છે કરે છે, અને એને કારણે એ પ્રદેશ છે એની અંદર ઠંડકનું પ્રમાણ છે વધારે છે હોય છે. આ ઉપરાંત તમને કદાચ એ પણ ખ્યાલ હશે કે ઉનાળો હોય તો ઉનાળાની અંદર આપણે સુતરાઉ કપડાં પહેરીએ છીએ. સુતરાઉ કાપડના કપડાં પહેરીએ છીએ, તો એની પાછળનું કારણ શું, તો કે એની પાછળનું કારણ શું કે ઉનાળાની અંદર ગરમીનું પ્રમાણ વધારે હોય એટલે સ્વાભાવિક છે કે પરસેવો થાય. હવે એ પરસેવો છે આ સુતરાઉ કાપડથી સરળતાથી શોષી લે છે, અને એ જે પરસેવો છે એ શોષે પછી ધીમે ધીમે એ જે પ્રવાહી છે એનું શું થાય, બાષ્પીભવન થાય, અને એ બાષ્પીભવનને કારણે એ જે પ્રવાહી છે એ આપણી આસપાસની ઉષ્મા છે એનું શું કરે છે, તો કે શોષણ છે કરે છે, અને એને કારણે આપણા શરીરની અંદર ઠંડક છે અનુભવાય છે. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે આ બધી જ ક્રિયા છે એ કોને કારણે થતી હશે, તો કે બાષ્પીભવનને કારણે જ થતી હોય. તમને કદાચ એ પણ ખબર હશે કે કોઈ એક પાત્ર હોય, આ પાત્રની અંદર એકદમ બરફ જેવું ઠંડુ પાણી છે ભરવામાં આવે, દાખલા તરીકે કોઈ એક ગ્લાસ હોય, હવે કોઈ ગ્લાસ છે, આ ગ્લાસની અંદર આપણે એકદમ ઠંડુ પાણી છે ભરી દઈએ, આપણે શું કર્યું છે, તો આ ગ્લાસ છે આ ગ્લાસની અંદર પાણી ભર્યું છે, કેવું કે ઠંડુ પાણી ભર્યું છે. આ તો આપણે અનુભવેલું છે કે એકદમ ઠંડુ પાણી છે ભરી દઈએ, અને થોડીક વાર પછી, થોડા સમય પછી તમે ગ્લાસ છે એનું તમે અવલોકન કરશો તો શું જોવા મળશે, તો કે પાણી છે ખરેખર આપણે ગ્લાસની અંદર છે ભર્યું છે, પરંતુ એ ગ્લાસની જે બહારની સપાટી છે એ બહારની સપાટી ઉપર પાણીના બિંદુઓ છે જોવા મળે છે. તો એની પાછળનું કારણ શું, તો કે એની પાછળનું એક જ કારણ છે કે આ ગ્લાસની અંદર જે એકદમ તમે ઠંડુ પાણી છે ભર્યું છે, અને આ જે ગ્લાસની આસપાસની જે હવા છે
એ હવાની અંદર ભેજનું પ્રમાણ હશે ને. ભેજ એટલે શું આપણને ખબર છે કે હવામાં રહેલી પાણીની બાષ્પને શું કહેવાય? તો કે ભેજ કહેવાય. તો આજુબાજુની જે હવા છે આ હવાની અંદર શું હશે? તો કે ભેજ હશે, પાણીની બાષ્પ હશે. એટલે શું થશે કે આ જે પાત્ર છે એકદમ ઠંડુ થશે. એટલે આ પાત્ર છે એ ઠંડુ થવાને કારણે એ આસપાસની હવાની અંદર રહેલી ઉષ્માને શું કરશે? તો કે શોષી લેશે. અને ઉષ્મા શોષાશે એટલે શું થશે? તો કે એ જે પાણીની બાષ્પ છે એ પાણીની બાષ્પની અંદર રહેલી ઉષ્મા છે એ ઉષ્મા શોષાઈ જવાને કારણે એ જે પાણીની બાષ્પ છે એ બાષ્પમાંથી વરાળમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામશે. અને એને કારણે એ જે બાષ્પ છે એ અહીંયા પાણીના બિંદુ સ્વરૂપે જોવા મળશે. તો આ પણ એક ક્રિયા છે કે એકદમ ગ્લાસની અંદર ઠંડુ પાણી ભરવામાં આવે તો એ ગ્લાસ છે એની બહારની જે સપાટી છે એની અંદર પાણીના જે બૂંદ છે એ જોવા મળે છે. તો એની પાછળનું કારણ એક જ છે કે એ જે પાણી છે એ ઠંડુ છે અને એ ઠંડુ પાણી છે એ ગ્લાસની આસપાસની હવાની અંદર રહેલી જે ઉષ્મા છે એ ઉષ્મા છે એને શું કરે છે? તો કે શોષી લે છે. અને એને કારણે એ જે પાણીની બાષ્પ છે એનું પ્રવાહીની અંદર, કારણ કે આપણને ખબર છે કે કોઈ ઘન બરફ છે એને તમે ઉષ્મા આપો તો પ્રવાહી બને, અને એ જ પ્રવાહી છે તમે વધારે ઉષ્મા આપશો એટલે વરાળ બનશે. હવે એ જ વરાળ છે તમે ઠંડી પાડો તો પ્રવાહી. તો એ જ થાય છે કે આસપાસ ગ્લાસની આસપાસ જે હવા છે એ હવાની અંદર રહેલો જે ભેજ છે, પાણીની જે વરાળ છે, પાણીની જે બાષ્પ છે, એની અંદરથી આ જે પાણીની અંદર રહેલું પાણી છે ઉષ્મા શોષી લેશે. અને એને કારણે એ જે પાણીની બાષ્પ છે એનું પ્રવાહીની અંદર રૂપાંતરણ છે થશે. અને એને કારણે અહીંયા જે પાત્ર છે એની બહારની જે સપાટી છે ત્યાં પાણીના બૂંદ છે એ જોવા મળે છે. એટલે કહેવાનો મતલબ મારો છે કે આ બધી જ જે ક્રિયાઓ છે આ ક્રિયાઓ છે એની પાછળનું મૂળ કારણ કયું છે? તો કે બાષ્પીભવનની ક્રિયા. અને આ બાષ્પીભવનની ક્રિયાને કારણે જ વાતાવરણની અંદર અથવા આસપાસ ઠંડક છે, પ્રસરતિ છે જોવા મળે છે. તો આપણે ઘણા બધા ઉદાહરણો છે જોયા છે કે જો પહેલું જ ઉદાહરણ છે આપણે કયું જોયું હતું? તો કે એસિટોનવાળું ઉદાહરણ છે જોયું હતું. કારણ કે એસિટોન છે તો તમે ઘણી વખત પેટ્રોલ છે એનો પણ તમે અનુભવ કર્યો હશે કે પેટ્રોલ છે એ પણ ઝડપથી એનું બાષ્પીભવન થાય. એક પાત્રની અંદર તમે પેટ્રોલ છે એ રાખો અને બીજા પાત્રની અંદર પાણી રાખો તો બંનેની સરખામણીમાં પેટ્રોલ છે એનું ઝડપથી બાષ્પીભવન છે થશે. આ ઉપરાંત અત્તર હોય તો અત્તરનું પણ બાષ્પીભવન થાય. આ ઉપરાંત સ્પિરિટ છે તો એનું પણ ઝડપથી બાષ્પીભવન થાય. અને એટલા માટે તે આપણને બધા બીજા પદાર્થો કરતાં તમને વધારે ઠંડા છે લાગશે. આ ઉપરાંત આપણે ફળિયાની અંદર છતની અંદર પાણીનો છંટકાવ કરીએ એની વાત છે કરી હતી. આ ઉપરાંત ગરમ પ્રદેશની અંદર અથવા તો ગરમીને કારણે આપણે સુતરાઉ કાપડ છે પહેરતા હોય છે તો એની પાછળનું કારણ શું એની પણ આપણે વાત કરી છે. ત્યાર પછી આ ગ્લાસની અંદર એકદમ ઠંડુ પાણી ભરવામાં આવે તો એ ગ્લાસ છે એની બહારની જે સપાટી છે આ સપાટી ઉપર પાણીના બૂંદ છે એ જમા છે થાય તો એની પાછળનું કારણ શું તો એની પણ આપણે વાત છે કરી ગયા. આ સિવાય તો કે જે જંગલ પ્રદેશ હોય વધારે વૃક્ષોવાળો જે પ્રદેશ છે એ ઓછા વૃક્ષોવાળા પ્રદેશની સરખામણીમાં વધારે ઠંડો હોય તો એની પાછળનું કારણ પણ આપણે ભણી ગયા કે જે વનસ્પતિ છે, કારણ કે આપણને ખબર છે કે વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર એને પાણીની આવશ્યકતા હોય. હવે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક છે ગ્લુકોઝ છે એને બનાવી લીધો છે, પરંતુ પછી જે વધારાનું પાણી છે એ જે પર્ણની અંદર હોય એ પાણી છે એનો એ સંગ્રહ કરતું નથી તો એ પાણીનું એ શું કરે છે? તો કે વાતાવરણની અંદર મુક્ત કરે છે. અને એ પાણી છે એનું વાતાવરણની અંદર જે મુક્ત થવાની જે ક્રિયા છે એ ખાસ યાદ રાખજો, એ જે પ્રક્રિયા છે એને બાષ્પોત્સર્જનની ક્રિયા છે એ કહેવામાં આવે છે. અને એને કારણે એ જે પાણીની બાષ્પ છે એ જેવી વાતાવરણની અંદર જાય એટલે વાતાવરણની જે ઉષ્મા છે, વાતાવરણની જે ગરમી છે એ શોષી લે છે, એનું અવશોષણ છે કરે છે. અને એને કારણે વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ છે એ ઘટે છે. અને એટલા માટે રણ પ્રદેશની સરખામણીમાં જે જંગલ પ્રદેશ છે, વધારે વૃક્ષોવાળો જે વિસ્તાર છે, ત્યાં તાપમાન કેવું હોય? નીચું હોય. આ સિવાય આપણે એ પણ ખબર છે કે
સમુદ્રની કિનારાનો જે વિસ્તાર છે એ કેવો હોય? તો કે સમતાપી હોય, વધારે ગરમી પણ ન હોય, વધારે ઠંડી પણ ન હોય. કારણ કે આપણને ખબર છે કે પાણી છે ને, પાણી એ ઉષ્મા શોષી પણ શકે અને ઉષ્મા મુક્ત પણ કરી શકે. એટલે જેવો ઉનાળો હોય ને, તો ઉનાળાની અંદર ત્યાં વધારે ગરમી પણ ન પડે અને શિયાળો આવે તો વધારે ઠંડી પણ ન પડે. કારણ કે ઉનાળાની અંદર પાણી છે એ વાતાવરણની ગરમી શું કરે છે? શોષી લે છે. જેવો શિયાળો આવે એટલે વાતાવરણ ઠંડુ હોય એટલે પાણી છે એ ઉષ્મા શું કરે છે? મુક્ત કરે છે. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે આ પાઠની અંદર આ જે પહેલું ચેપ્ટર છે, આપણી આસપાસમાં દ્રવ્ય એ અહીંયા હવે આપણે પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજો કોઈ પાઠ છે, બીજું કોઈ ચેપ્ટર છે એની શરૂઆત છે કરશું. તો આ લેક્ચરની અંદર અહીંયા સુધી આપણે રાખીએ. ઓકે, થેન્ક યુ.